नमस्कार, हूँ किशन पटेल। आज तमने बात करीश के लॉकडाउन में बाळको ने एमना वालीओ शू करी रह्या छे, शू ते समय नो उपयोग करे छे के समय नी बर्बादी। तो आज आपणे आ टॉपिक उपर ज वात करीशुं के लॉकडाउन में समय नो उपयोग थाय छे के बर्बाद। तो जोईए मित्रों, अत्यारे आपणे देश नी अंदर लॉकडाउन चाली रह्युं छे, ते घणा समय थी चालू रह्युं छे। जो एनो सदुपयोग करवामां आवे तो आपणे घणी बधी प्रगति करी शकीए, परंतु मोटा भागे आवी वस्तु थती नथी। मोटा भागना जे व्यक्ति वालीओ के बाळको એ પોતાનો સમય વેસ્ટ કરે છે, બરબાદ કરી નાખે છે, જ્યારે કેટલાક એવા લોકો જે સમયનો સદુપયોગમાં કરતા હોય, તો 10% લોકો જ એવા છે જે સમયનો સદુપયોગ કરે છે, અથવા તો 10% વાલીઓ એવા છે જે પોતાના બાળક અથવા પોતે એ સમયનો ઉપયોગ કરે છે, જ્યારે બીજા બધા સમયને બરબાદ કરે છે। તો કઈ રીતે આપણે જોઈએ તો 90% જે લોકો છે એ સમયનો બરબાદ કરે। એની અંદર બાળકો, વાલીઓ, દરેકની વાત કરવામાં આવશે। તો બાળકો હાલ શું કરી રહ્યા છે? તો બાળકો ભણવાનો કે અભ્યાસનો કોઈ જ વિચાર કરતા નથી। અત્યારે બાળકને જોઈએ તો વધુ પડતો સમય તે પોતાના મોબાઈલને આપી રહ્યો છે, જેમ કે મોબાઈલની અંદર ઘણી બધી એપ્લિકેશનો, ઘણી બધી ગેમ અને એ રીતે મોબાઈલનો યુઝ કરે છે। હા, જો મિત્રો મોબાઈલનો સારી રીતે ઉપયોગ કરવામાં આવે તો પણ એ ફાયદાકારક છે, પરંતુ સારા કામમાં મોબાઈલનો ઉપયોગ થતો નથી। તો મોબાઈલનો ઉપયોગ કેવી રીતે થાય? તો અત્યારે નવી નવી એપ્લિકેશનો, નવી નવી ગેમ બધી ઘણી બધી છે, જેના કારણે બાળક એમાં રચ્યો પચ્યો રહે છે। જેમ કે હાલ એપ્લિકેશન ટિકટોક, અત્યારે દેશની 50% વસ્તી કે બાળકો ટિકટોક યુઝ કરે છે અને પોતાના વિડીયો અપલોડ કરે અને તેની અંદર ઘણો બધો પોતાનો સમય બરબાદ કરે છે। બીજી કેટલીક એવી ગેમો ને યુટ્યુબની અંદર ઘણા બધા વિડીયો સારા આવે, અભ્યાસને લગતા, પણ તે અભ્યાસ માટે યુઝ કરતા નથી, પણ બીજા કેટલાક ખોટા રસ્તા માટે પણ એનો ઉપયોગ કરતા હોય છે। એ સિવાય ગેમ અને બીજા કેટલીક એપ્લિકેશનનો ઉપયોગ કરી અને એ સમયનો બરબાદ કરે છે। આ બધા લોકોને શું થાય? આ લોકડાઉનની અંદર ઘરની અંદર રહી પૂરો દિવસ મોબાઈલની અંદર આપતા હોવાના કારણે એમનો માઇન્ડ પણ ડાયવર્ટ થઈ જશે, જેના કારણે એમનો સ્વભાવ એક સ્વભાવ પોતાનો ચીડિયો સ્વભાવ કરી બેસશે, જેના કારણે એમને કોઈ બોલાવે તો પણ એ બાળકોને ગમતું નથી। એ બાળક પોતે એકલો રૂમમાં અને પોતાના મોબાઈલ સાથે જ રહેવાનું ગમતું હોય છે, જેના કારણે એની પ્રગતિ પણ થતી નથી અને બાળક એ આગળ કંઈ પણ કરી શકતો નથી। અને જો એના પાછળથી મોબાઈલ લઈ લેવામાં આવે તો પણ એને ગમતું નથી અને પોતાના વાલીને એ દોષ આપે છે। મિત્રો, આની અંદર વાલી બાળકનો એકલો પણ દોષ નથી, આની અંદર જવાબદાર વાલી પણ છે। અત્યારે વાલીઓ શું કરે છે કે વાલી પોતાના બાળકને સાચવવું ન પડે કે બાળકને સંભાળ ના રાખવી પડે, એના માટે પોતાનો મોબાઈલ બાળકને આપી દે છે અને બાળકને કહે આ મોબાઈલમાં તારે ગેમ રમવી હોય તો રમ, એના માટે બાળક પણ એની અંદર ટેવાઈ જાય, જેના કારણે આના મોટા ભાગના જવાબદાર વાલીઓને ગણવામાં આવે છે। હવે વાત કરીએ સમયનો ઉપયોગ કરતા બાળકની, તો એની અંદર 10% એવા બાળકો છે જે પોતાના સમયનો ઉપયોગ કરે છે। તો કઈ રીતે? અત્યારે આપણે જોઈ શકીએ કે ઘણા બધા સ્કૂલોની અંદર ઓનલાઈન અભ્યાસક્રમ ચાલુ થઈ ગયો છે, તો બાળકો પોતાનો અભ્યાસ ઓનલાઈન કરે છે, એની અંદર 10% વિદ્યાર્થીઓ એ ઓનલાઈન અભ્યાસ કરતા હોય છે। એ સિવાય કેટલાક એવા બાળકો છે જે જાગૃત છે, જેને કંઈક કરવાની ઈચ્છા હોય, તો આ બાળકો શું કરે છે? તો આ બાળકો લોકડાઉનની અંદર ઘરની અંદર રહીને પણ ઘણી બધી પ્રવૃત્તિ કરતા હોય છે, કંઈક નવું જાણવાની, કંઈક નવું કરવાની ઈચ્છા ધરાવે છે। તો આની અંદર કેટલાક બાળકો અલગ અલગ એક્ટિવિટી કરે છે, જેમ કે ડ્રોઈંગ એટલે કે ચિત્ર શીખવું, સંગીત શીખવું, કંઈક નવી અલગ અલગ ચોપડીઓ વાંચવી, આ બધાની અંદર સમય આપે છે। અત્યારે આપણો આખો દેશ અને વિશ્વ, તો આખું વિશ્વ આપણી ભારતીય સંસ્કૃતિ તરફ વળ્યું છે, તો આ સમય વાલીઓ માટે એવો છે જે બાળકને સમજાવી શકે કે આપણા ભારત સંસ્કૃતિ શું છે, આપણી ભારત સંસ્કૃતિ કેવી હતી। તો એના માટે અલગ અલગ આપણા ગ્રંથો, ભાગવત ગીતા ને બાળકોને વિશે વાતચીત કરો કે ભાગવત ગીતાની અંદર શું કહેવામાં આવ્યું છે, એનો ઉપયોગ સમજાવો, એનો સાર સમજાવો, જેના કારણે બાળકને પણ આપણા જે ગ્રંથો છે એના વિશેની માહિતી મળે। આ સિવાય આપણા મહાન એવા લડવૈયા, દેશભક્તો, એમના વિશેની વાતચીત કરો, એમની બાળકને કિતાબો આપણને એમને વંચાવો, જેમ કે ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, આ બધાના જીવન કથા વિશે વાતચીત
करो जेना कारणे बाळकनी अंदर पोताना देश प्रत्ये प्रेम जागशे लगाव जागशे अने बाळक ए पोतानी संस्कृति तरफ वळशे। आ मित्रो एवो समय छे जेना कारणे आपणे सदुपयोग करी आपणा देश प्रत्ये लगाव थाय अने आपणे कंक अलग पण शीखी शकीए। तो हवे दरेक मित्रो ले वाली स्टूडेंट कोई पण ने हवे एक प्रश्न के तमारे समय नो बर्बाद करवो उपयोग करवो ए तमारा हाथ में छे। पछी बाळक ने पोताना देश प्रेमी बनाओ के देश द्रोही बनाओ ए पण तमारा हाथ में छे। जय हिंद।